विद्यार्थी मित्रों प्रणाम। आज आप धोरण 11 विषय समाजशास्त्र चैप्टर नंबर 7 वीडियो नंबर 1 में समाजशास्त्र में समाजशास्त्रीय संशोधन पद्धति अभ्यास करीशुं। समाजशास्त्र पण मनोविज्ञान और विज्ञानी जेम जुदा जुदा क्षेत्रों में संशोधन पद्धति द्वारा अभ्यास करे छे। तो समाजशास्त्र नो उद्भव एक सामाजिक विज्ञान तरीके थयो छे। तो कया शास्त्र नो उद्भव सामाजिक विज्ञान तरीके थयो छे? तो समाजशास्त्र नो सामाजिक विज्ञान तरीके तेनो विकास अन्य विषय साथेनो तेनो संबंध अने तेना विशाल विषय वस्तुनी वात करी तो अपना परिवर्तनशील समाज में विज्ञानना विकास ने ध्यान में राखीने एटले के आधुनिक टेक्नोलॉजी कारण परिवर्तनशील समाज में पहला मात्र तत्वज्ञान में भौतिक अने अभौतिक सामाजिक जगतनु ज्ञान संग्रहित हतु, परंतु समयना प्रवाह साथे मानवीए एटले जुदा जुदा समयना प्रवाह साथे मानवीए विकसावेली पोतानी विशिष्ट संस्कृति अने नवा शोधोना परिणामे भौतिक अने सामाजिक जगतनो एटले जुदा जुदा क्षेत्रमां भौतिक અને સામાજિક જગતનો અભ્યાસ જુદી જુદી શાખાઓ દ્વારા કરવામાં આવે છે। શાખાઓ દ્વારા જે અસ્તિત્વ કરવામાં આવે છે આ શાખાઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરવાની દ્રષ્ટિનું કે ચોક્કસ પ્રકારનું વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી તે દ્રષ્ટિનું જોડાણ તથા અનેક ભૌતિક અને અભૌતિક ક્ષેત્રમાં સ્વાયત્ત નવી શોધના કારણે વિકાસની શાખાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી જોડાણ કરવામાં આવે છે, જેના અંતર્ગત સામાજિક વિજ્ઞાનનો વિકાસ ખૂબ જ સરળ બને છે। સામાજિક વિજ્ઞાન તરીકે ઉદ્દેશમાં સમાજમાં ઉદ્ભવતી સમાજ સંકળાયેલી એટલે કે સામાજિક વિજ્ઞાનમાં સમાજ સાથે સંકળાયેલી ઘટનાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તપાસીને એટલે કે તે ક્ષેત્રનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તપાસીને તે અંગે વિસ્તૃત માહિતી મેળવવામાં આવે છે। આ ઘટનાઓને વૈજ્ઞાનિક રીતે પણ સમજી શકાય છે, તે સંબંધિત સિદ્ધાંતો પણ સ્થાપિત કરી શકાય છે। સમાજની જુદી જુદી ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન કે સમાજશાસ્ત્ર ક્ષેત્રના જુદી જુદી ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન એ સમાજશાસ્ત્રનું મુખ્ય હાર્દ છે। જ્યારે સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી બને છે। આમ આપણે સંશોધન પદ્ધતિનો અભ્યાસ કરીશું। તો રેડમન થોરીના મતે નવું જ્ઞાન મેળવવાના પદ્ધતિસરનો પ્રયાસ એટલે કે સામાજિક સંશોધન, જુદા જુદા ક્ષેત્રમાં નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે કે સામાજિક સંશોધન। ટૂંકમાં સંશોધન એટલે માનવ સમાજની ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી એટલે કે દરેક ક્ષેત્રમાં માનવ સમાજની પદ્ધતિનું વિશ્લેષણ કરી તે વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્શતા સિદ્ધાંતો એટલે જુદા જુદા વિશ્લેષણના આધારે સમાજ જીવનને એટલે કે સમાજ જીવનને અનુલક્ષીને સ્પર્શતા સિદ્ધાંતો ચોક્કસ નિયમો સાથે ખ્યાલ રચી શકાય છે। તે માટે વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પ્રક્રિયા એક અર્થમાં ચોક્કસ જ્ઞાન કે પ્રક્રિયાને અંતમાં એક અર્થમાં ચોક્કસ જ્ઞાન મેળવવા માટે પદ્ધતિસરનો પ્રયાસ એટલે કે સંશોધન। સામાજિક સંશોધનના હેતુઓ, તો સામાજિક સંશોધનના હેતુઓ કયા સમાજશાસ્ત્રીએ આપ્યા છે? તો પોલિંગ યંગ નામના સમાજશાસ્ત્રીએ સામાજિક સંશોધનના હેતુઓ આપ્યા છે। કેટલીક વાર હેતુની જગ્યાએ ધ્યેયો પૂછ્યા હોય તો પણ આ જ આન્સર આવે, લક્ષ્યો પૂછ્યા હોય, લક્ષણો હોય। તો સામાજિક સંશોધનના હેતુઓ કયા સમાજશાસ્ત્રી આપ્યા છે? પોલિંગ યંગ। તો એના બે હેતુઓ છે, હકીકતોની શોધ અને ચકાસણી, બીજી હકીકત વચ્ચેના સંબંધો, અને ત્રીજું છે વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવા। એટલે હકીકતો આધારિત બે હેતુઓ છે, જેમાં હકીકતોની શોધ અને ચકાસણી, હકીકત વચ્ચેનો સંબંધ, અને ત્રીજો છે વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવા। તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, સામાજિક સંશોધનનો અર્થ આપી તેના હેતુઓ સમજાવો। તો નવી પદ્ધતિસરનું જ્ઞાન મેળવવું તેને સામાજિક સંશોધન કહે છે। સામાજિક સંશોધનના હેતુઓ પોલિંગ યંગે આપ્યા છે, જેમાં પહેલું હેતુ છે હકીકતોની શોધ અને ચકાસણી। તો સામાજિક સંશોધનનો
मुख्य हेतु नवी सामाजिक हकीकतोने शोधवानो छे। तो के सामाजिक संशोधननो मुख्य कार्य नवी हकीकतो एटले के समाजने अनुलक्षीने चोक्कस प्रकारनी हकीकतोने शोधीने जूनी हकीकतो द्वारा तेनु चकासी परीक्षण करवू ते छे। કે જૂની હકીકતોનું પરીક્ષણ કરવું, સંશોધનમાં જ્યારે નિરીક્ષણ કરવામાં આવે ત્યારે એવું માનીને નિરીક્ષણ કરવામાં આવે છે, એટલે કે સામાજિક સંશોધનમાં એવી ધારણા પ્રમાણે નિરીક્ષણ કરવામાં આવે છે કે કોઈ પણ હકીકત એકબીજા સાથે જોડાયેલી છે। સામાજિક સંશોધનમાં નિરીક્ષણ એ રીતે કરવામાં આવે છે કે કોઈ પણ હકીકત એકબીજા સાથે જોડાયેલી હોય છે। આ હકીકતો એકબીજાથી અલગ હોતી નથી। जो एक सामाजिक हकीकत अन्य सामाजिक हकीकत साथ संबंधित हो के बीजा सामाजिक हकीकतों साथ संबंधित हो तो ते अर्थपूर्ण बने। आम अपने कही सकी कि सामाजिक संशोधन में हकीकतों पाछड़ छुपायेला संशोधन प्रयास थाय छे, एटले के हकीकतों पाछड़ पूछाय छुपायेला संशोधन प्रयास थाय छे। बीजू छे हकीकत वच्चेनो संबंध शोधवो, એ ચોક્કસ પ્રકારના હકીકતોના સંબંધને ચકાસવું। તો સામાજિક સંશોધનનો બીજો મહત્વનો હેતુ છે હકીકતો વચ્ચેના સંબંધોનો શોધ કરવી। હકીકતો વચ્ચેના સંબંધને ચકાસવા માટે શોધવા માટે સામાજિક સંશોધનમાં એકત્ર કરેલી એટલે નવી શોધખોળને ઉત્તેજન આપવા માટે સંશોધનમાં ચોક્કસ પ્રકારની એકત્ર કરેલી માહિતી હકીકતોની તાર્કિક એટલે કે ચોક્કસ પ્રકારની એકત્રિત કરેલી માહિતી તાર્કિક અને ક્રમબદ્ધ ગોઠવણી સાથે એટલે ચોક્કસ પ્રકારની ગોઠવણી સાથે તેનું પૃથ્થકરણ કરી હકીકતો વચ્ચેના એટલે કે ક્રમબદ્ધ માહિતીનું ગોઠવણી કરી હકીકતોના વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરી તે હકીકતનો ગુઢાર્થ જાણી એટલે કે ચોક્કસ પ્રકારની હકીકતોને જાણીને હકીકતો વચ્ચેના સંબંધ પ્રકારના સ્વરૂપને સ્વસંબંધ કહે છે। કે ચોક્કસ પ્રકારના હકીકતોના સંબંધને જાણીને જે સંબંધ જળાય તેને સ્વસ્વરૂપ અને કાર્યકારણ સ્વરૂપ તપાસવાનો હોય છે। ત્રીજું છે વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો। તો સામાજિક સંશોધનનો ત્રીજો અને અંતિમ હેતુ સંશોધન પ્રક્રિયાને અંતે એટલે કે ચોક્કસ પ્રકારના સંશોધન પ્રક્રિયાને અંતે સમાજજીવનને લગતો એટલે ચોક્કસ પ્રકારના સમાજજીવનને લગતા ચોક્કસ સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવાનો છે, એટલે કે સમાજ જીવનના ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવામાં આવે છે। આ સાથે માનવ વર્તનના અભ્યાસોને મદદરૂપ એટલે કે માનવીના વર્તનનો અભ્યાસને મદદરૂપ થઈ શકે તે માટે વૈજ્ઞાનિક સાધનો અને ખ્યાલોના એ સમાજ જીવન સાથે માનવ સમાજના વૈજ્ઞાનિક સાધનો અને ખ્યાલોના વિકાસ સાથે અન્ય સિદ્ધાંતોનો સ્વીકાર પણ કરવામાં આવે છે। બીજો પ્રશ્ન જે 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે સામાજિક સંશોધનના રીતો સમજાવો અથવા સોપાનો સમજાવો। તો સામાજિક સંશોધનની 7 રીતો અથવા કે 7 સોપાનો છે, જેમાં પહેલું આપણે જોઈશું વિષય પસંદગી। તો સામાજિક સંશોધનના સોપાનનું મુખ્ય લક્ષણ છે વિષય પસંદગી। સંશોધકે સંશોધન કરનાર ક્ષેત્રોમાં એટલે કે જુદા જુદા ક્ષેત્રોમાં સંશોધકે સર્વાંગી વિકાસ સાધી શકાય તે દ્રષ્ટિએ વિચારણી કરીને એટલે કે સર્વાંગી દ્રષ્ટિએ વિચારણા કરીને સંશોધન પૈકી ચોક્કસ એક વિષયની પસંદગી કે સંશોધનના આધારે ચોક્કસ એક વિષયની પસંદગી સંપૂર્ણ રીતે કરવાની હોય છે, એટલે કે ચોક્કસ વિષયની પસંદગી એ વૈજ્ઞાનિક સંશોધનનું પ્રથમ સોપાન છે। 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે વૈજ્ઞાનિક સંશોધનનું પ્રથમ સોપાન કોને માનવામાં આવે છે, તો વિષય પસંદગીને। વિષય પસંદગી એ પ્રથમ સોપાન હોવાના કારણે કોઈ પણ સંશોધન કાર્યને પ્રારંભ માટે એટલે કે શરૂઆતમાં કોઈ પણ સંશોધન કાર્યના શરૂઆત માટે વિષયની પસંદગી કરવી એ અતિ આવશ્યક છે। કે વ્યક્તિ જે તે ક્ષેત્રનું સંશોધન કરવા માંગતો હોય તે ક્ષેત્રની વિષય પસંદગી એ પ્રથમ આવશ્યક છે, કેમ કે વિષય પસંદગી વગર સંશોધન કાર્ય શક્ય બનતું નથી। એ સંશોધન કાર્ય માટે વિષય પસંદગી જરૂરી છે। દાખલા તરીકે ગુજરાતમાં સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણની સમસ્યા એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ
બીજી રીત છે સંશોધન આયોજન. તો સંશોધનની વિષય પસંદગી બાદ સંશોધનનું બીજું સોપાન છે સંશોધન આયોજન. કે સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રની રીતે સંશોધન પદ્ધતિ દ્વારા વિષય પસંદગી બાદ સંશોધકે વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરવાનું હોય છે. તેના માટે આયોજન કરવું જરૂરી છે. જેમ કોઈપણ કાર્ય માટે આયોજન આવશ્યક છે તેમ સમાજશાસ્ત્ર પણ સંશોધન પદ્ધતિ માટે આયોજન એ જરૂરી બની જાય છે. આયોજન એ સંશોધનની દિશા નક્કી કરે છે. એટલે કે સમાજશાસ્ત્ર કયા દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવા માટે છે, શા માટે કરવા માગે છે, તે આયોજન દ્વારા સંશોધનની ચોક્કસ પ્રકારની દિશા નક્કી કરવામાં આવે છે. તાર્કિક અને તે આયોજિત સાધન છે. જો કે સામાજિક ઘટનાઓની જટિલતાના કારણે ચોક્કસ ચુસ્તતા એટલે કે સામાજિક જટિલતાના કારણે ચોક્કસ ચુસ્તતા અને આયોજન ભાગ્યે જ શક્ય બને છે. કેમ કે સંશોધન કાર્ય જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નિયત આયોજનમાં કેટલાક ફેરફારો કરવાની આવશ્યકતા રહે છે. સંશોધન કાર્યક્રમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નિયત એટલે કે ચોક્કસ પ્રકારના આયોજનમાં કેટલાક ફેરફારો કરવાની શક્યતા પણ ઊભી થાય છે. આથી એમ કહી શકાય કે સંશોધન કાર્ય એટલે કે સંશોધન પૂર્વે કરવામાં આવતું આયોજન એ માત્ર કામ ચલાવ કે સંશોધકને માત્ર દિશા નિર્દેશ કરવાનું નથી, પરંતુ સંશોધનનું કાર્ય એ આયોજન વગર થઈ શકતું નથી. એટલે કે આયોજન કરતી વખતે સંશોધકે કેટલાક મહત્વના નિર્ણયો લેવાના હોય છે. એ મહત્વના નિર્ણયો સંશોધકે ક્યારથી, સંશોધન કાર્યનો આરંભ ક્યારે કરવો, સંશોધન કાર્યમાં સંશોધન ક્ષેત્રની સીમા નક્કી કરવી, જુદા જુદા ક્ષેત્રની માહિતી એકત્રિત કરવી એટલે કે અનેક વિષયોના ક્ષેત્રની માહિતી એકત્ર કરવા માટે કઈ પદ્ધતિ અપનાવી, તેમજ તે બાબતોનો નિર્ણય સંશોધન આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંશોધનની માહિતી એકત્ર કરવી, તેના આધારે નિર્ણય લેવાની બાબત આયોજનમાં મહત્વની પુરવાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંશોધનનો અર્થ અને તેના લક્ષણ એટલે કે હેતુ એ પ્રશ્ન લખીને મોઢે કરવાનો રહેશે. પ્રણામ અસ્તુ.